વિદ્યાર્થી મિત્રો નમસ્કાર અને વાસુદેવ વિજ્ઞાન યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિ વાલાની આપનું સ્વાગત કરું છું. ધોરણ 2 નો વિષય આપણો હિન્દી. આપણે પેજ નંબર 59 માં શું જોયું હવે આ પેજ નંબર કયું બોલવાનું છે? 60. ચાલો બધા બાળકો 60 નંબરનો પેજ ખોલો. અરે બોલતા મિત્રો તમે ઉછળવા માંડ્યા છો કારણ કે આ સૌ કયું ભણવાનો આવ્યો? સરકસ કરશો તો સરકસ જો ગમે ગમે ને પછી ઘણા છોકરા તો સરકસ ના ખેલ ઘરે પણ કરતા હોય પણ એવું કરવાનું નહીં. તો ચાલો પેજ નંબર 60 જો હું તમને બુકમાં બતાવું છું. પેજ નંબર 60 સો અને જો આ સરકસ નું ચિત્ર છે ને, જો કેવા બધા સરકસ માં ફેલ કરે છે, કરે છે ને, કારણ કે એ લોકો એ ટ્રેનિંગ લીધી હોય છે. સો સરકસ નો સ. તો ચાલો અહીંયા જો સો હિન્દી નો સરકસ વાંચવાનું છે. ખાસ એક 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 શબ્દ વાંચવાનું છે અને એને આપણે જે સૂચના આપી હોય એ પ્રમાણેમાં અમલ કરવાનું છે. બરાબર? સરકસ અહીંયા જો ટક્કા વાળો સો છે એને નાટો કરી નાખો. ચાલો લેના જેવો સરકસ ગુજરાતીમાં પણ થાય સરકસ. બરાબર? તો ચાલો હવે પહેલો પ્રશ્ન છે. હવે તો બધાને આમ જ ગયું હોય કારણ કે આખી સ્વામાં આપણે એક જ સરખા પ્રશ્નના જવાબ આપ્યા છે, ફક્ત અક્ષરો જ બદલ્યા છે. તો ચાલો રાઉન્ડ વાળા શબ્દમાં જુઓ છે. શ ને શની સાથે જોડો. ચાલો શરૂઆત આપણે અહીંયા કરી. આ શ છે? ના નથી. તો નહીં જોડવાનું. આ શ છે? હા. તો છોડી દો. આ શું છે જુઓ જી? જ્ઞ, જ્ઞાની મગ્ન. તો એને અડાડવું નહીં. લીધો આ છે શ. આના જેવો હોય ને એને જ અડાડવાનું. શ આ શ છે? હા. આ શ છે પણ આ કેવો છે? બીજા વાળો. અડાડાય નહીં. આવો શ હોય તો જ અડી ખબર. તો ચાલો એક બે અને ત્રણ લીટા તમારી શ્વાની અંદર તમે કરો. બરાબર? હવે એના પછી જુઓ જે નીચેનો પ્રશ્ન. સૌથી જુદા અક્ષર ઉપર ચોપડી વાળ. એટલે સ ઉપર વાળાની? નહીં. સૌથી જુદા અક્ષર ઉપર વાળાની. તો આ છે સ અને ની વાળાની. આ ર ચોપડીમાં. આ છે જ્ઞ ચોપડીમાં. આ છે શ સરકસ નો સ મારવાની નહીં. આ છે ખ તો ચોપડી મારી ગયું. પછી આ મ ચોપડી. હ ભમાડાનો ચોપડી. પછી શ છે ની મારવાની. આ સ છે પણ આ કેવો સ છે? મીંડા વાળો. ચોપડી મારી દેવાની. અહીંયા આપણે આ સ ઉપર મારવાની નથી. આ છે કીધા ચોપડી મારી દીધી. ચાલો હવે પણ મારી સાથે સ્વાપોટીમાં ઉડતા જજો. હવે જો એની બાજુમાં લીટી છે ને, આ પ્રશ્ન જો. સ સૌથી તેના ઉપર રાઉન્ડ બનાવો. સ ગોતવાનો. કેવો? સરકસ નો સ. અને એના ઉપર શું કરવાનું? મીંડું કરવાનું. ચાલો રાઉન્ડ બનાવો. આ શ છે તો રાઉન્ડ. પછી આ રો. પછી આ મીંડા વાળો શબ્દ નહીં કરવાનો. આ જ્ઞ. અક્ષર એ ઓળખતા જવાનો. બોલતા જજો. ખ. આ છે શ. રાઉન્ડ કરો. પછી શ. રાઉન્ડ કરો. ગ. મ. હ. આ કયો શ? ષટકોણ નો શ. અને આ આપણો શ સરકસ નો. રાઉન્ડ કરી દો. પછી ઘ. પછી શ. રાઉન્ડ કરો. ન. તમે કરવાના. પછી એના પછીનો પ્રશ્ન જો આવો થઈ ગયો તમારે. તો ચાલો એની નીચે જો. શ ની નીચે લીટી કરો. એવી લીટી કરવાની નાની એવી. તો આપણે પેલા તો શબ્દ વાંચશું. શ ડ ક. તો શ ની નીચે નાની લીટી. પછી શ ની ખા. શાની નીચે લીટી કરી નાખો. પારસ. પારસ એટલે પારસ છોકરાનું નામ. સરી કાઢે નદી. સાડા કાઢે રસ્તો. બસ. બસની નીચે લીટી કરો. સપેરા. સપેરા એટલે શું થાય? બધાને ખબર છે સપેરા એટલે બધાની. પછી લીલાશ. શાની નીચે નાની લીટી. લીલાશ એટલે લીલાશ. હવે જો એના પછીનો છેલ્લો છે એ જુઓ. પઢો ઓર લીખો. એટલે પઢો એટલે વાંચો અને લખો. અને જો સો છે ને આખી લાઈનમાં કરવાનું. અને જો સો છે આખી લાઈનમાં કરવાનું. તો ચાલો પહેલા આપણે ટપકા જોઈ અને સોને આંટો કરીએ એટલે આપણને આવડી જાય. લક્ષ્ય કેવા કરવાના? સરસ. ટપકા ધીમે ધીમે જોવું જોવો. જરા ઉતાવળ કરતા નહીં. ધીમે ધીમે અને સરસ. ચાલો અહીં નવો સ્વર લખીશું. કે બીજી ટાઈપ છે ને નીચે લખીએ.
ચલો અહીંયા બધાય બેઝ નંબર 60 સુધી રાશોનો આ પૈસા કોઈક સુધી પૂરો હોવો જોઈએ બરાબર છે હવે આપણે બેઝ નંબર 60 અને પછીના લેક્ચરમાં કરીશું બધાય પોતાની શ્વાની સરસ સમજણી સાચવજો ચેક ચાક ઓછી કરજો અને સુંદર સરસ વાપરજો થેન્ક યુ